શક્તિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તારીખ 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે, જેને સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદી કા અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે. કાંકરેજ તાલુકાના જૂના જામપુરા ખાતે દશામાના લોકમેળાની તડામાર તૈયારી. કાંકરેજ તાલુકાના જૂના જામપુરા ખાતે દર વર્ષે શ્રાવણ માસમાં દશામાના એટલે કે દશામાના વ્રતના છેલ્લા દિવસે મેળો ભરાય છે, જેમાં કાંકરેજ તાલુકા સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. વાવ તાલુકાના ધરાધરા ગામમાં છેલ્લા 5 વર્ષથી FHW તરીકે નોકરી કરતા દર્શનાબેન બી ચૌધરી એક ફરજનિષ્ઠ આરોગ્ય કર્મી તરીકે ગામ લોકોમાં જાણીતા હતા. ગામ કે ખેતરોમાં વસવાટ કરતા દરેક પરિવારની સમયાંતરે મુલાકાત લઈ લોકોને આરોગ્ય પ્રત્યે સંભાળ માટે હર હંમેશા સૂચન કરતા રહેતા. એમાંય કોરોના બાદની તેમની કામગીરી સરાહનીય રહી હતી. ત્યારે તેમની ધરાધરાથી રામપુરા ખાતે બદલી થતા ગામ લોકો દ્વારા તેમની 5 વર્ષની કામગીરીની કદર કરીને માન સન્માન સાથે ગામ લોકોએ વિદાય આપી. અર્બુદા રેડીમેડ એન્ડ સાડી શોરૂમ. અર્બુદા જીન્સ પેન્ટ શર્ટ ટીશર્ટ સ્ટ્રક્ચર પેન્ટ નેરો પેન્ટ બાપસૂટ અંડરવેર બનિયાન તેમજ દરેક પ્રકારના રેડીમેડ કાપડ વ્યાજબી ભાવે મળશે. ધવલ પ્રેસ કોમ્પ્લેક્સ બનાસ બેંકની નીચે રેલવે સ્ટેશન રોડ દિયોદર. પાબર પંથકમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ ગત શુક્રવારના રોજ સાંજના સમયે કાળા ડિંબાંગ વાદળો આકાશમાં ઘેરાતા વીજળીના કડાકા સાથે ધારવાદાર વરસાદ પડતા ભાબર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નગરજનો વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો પારો આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી. ગુજરાત રાજ્ય માર્ગ વાહને આપી વધુ એક યાત્રાધામની સુવિધા. સોમનાથ માતાના મઠ કચ્છની એસટી બસ સેવાનો પ્રારંભ ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના વરદ હસ્તે આશાપુરા માતાજીના દર્શન કરવા માટેની ડાયરેક્ટ સુવિધા મળી. દિલ્હીમાં જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ દેવભૂમિ દ્વારકાના એક દિવસીય પ્રવાસે પધાર્યા હતા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ સૌ પ્રથમ દ્વારકા હેલિપેડ ખાતે પધાર્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી ડાયરેક્ટ નાગેશ્વર મંદિર ખાતે જવા માટે નીકળ્યા હતા. શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ ભગવાન ભોળાનાથ શ્રી નાગેશ્વર મહાદેવના દર્શનાર્થે સહપરિવાર તેઓ દ્વારકા ખાતેથી નાગેશ્વર માટે રવાના થયા હતા, જ્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ ત્યાંથી નીકળી અને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે ભાદરબે ડેમ ફરી બીજી વાર ઓવરફ્લો. સતત ઓવરફ્લો રહેલ ભાદરબે ડેમના એક દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો. ડેમ વિસ્તારના વરસાદને કારણે એક દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો. ડેમમાં હાલ 2073.95 ક્યુસેકની આવક સામે 2073.95ની જ આવક. ભાદર ડેમ સાઇટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે. ધોરાજી તાલુકાના 4 ગામ ભોળા ભોળ છાડ વાવડર સુપેડીને એલર્ટ કરાયા છે.